હસું હસાવવું હેતથી હાસ્યની કરું કમાલ સાંભળો તો કરા અનલોક હાસ્યની ધમાલ મિત્રો આ લોકડાઉનના ટેન્શનમાંથી તમને બધાને હળવા કરવા માટે હું હાસ્યની વાતો લઈ અને આપની સમક્ષ આવ્યો છું કારણ કે કોઈને ખ્યાલ નહીં હોય કે આ આટલું બધું આ દુનિયામાંથી બની જાય એવી એક ઘટના કોરોના વાયરસની બની કે આખું વિશ્વ થંપી ગયું જે પાંચ કલાક આઠ કલાક બહાર ન નીકળવાનું તો એવું ન બને એના બદલે આખું વિશ્વ બબે ત્રણ ત્રણ મહિનાથી આ ગયું છે કારણ કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટ્યો ઓહી ધનુષ ઓહી બાણ એમાં રાજકોટમાં કરફ્યુ લાગી ગયો લોકડાઉનમાં બાયુએ બકાલું લેવા કે દૂધ લેવા માટે જ જવાનું કોઈને બહાર નહીં નીકળવાનું એમાં પાંચ જણા એકદી કમિશનર ઓફિસે ગયા પટ્ટાવાળાને કે સાહેબને મળવું છે રજૂઆત કરવા આવ્યા છીએ તો કે ઉપાડ્યો સાહેબને વાત કરું એટલે અંદર પટ્ટાવાળો ગયો એને કમિશનર સાહેબને વાત કરી કે પાંચ માણસો આવ્યા છે કાંઈક રજૂઆત કરવા તો સાહેબ કે આવવા દો તો પાંચેય જણા ગયા આ મદદવાળીને ઊભા રહ્યા કમિશનર સાહેબ કે બોલો તો કે આ લોકડાઉનમાં બહાર નીકળે તો પોલીસ મારે અમારે રખડવાની ટેવ એટલે દિવસમાં એકાદી વાર તો અમારાથી ન નીકળવું હોય તો નીકળે જાય તો ત્રણ ત્રણ ધોકા મારે છે અને એનું અમને એ કે દુઃખે નથી કારણ કે કાયદાનો ભંગ કરી તો મારે તો સાહેબ કે તમારે રજૂઆત છે નહીં છે તો એ કે રજૂઆત તો અમે એ કરવા આવ્યા છે કે પોલીસ વાળાને નવા તોકા લઈ દો એ ફાટી ગયા છે ને તે ચીપટીઓ આવી જાય છે આ ધોકો ન લાગે ને એટલી ચીપટીઓ ચામડા ખેંચી લે છે હા અને સવારમાં શાકભાજી વાળો લારી લઈને નીકળો તો એક ભાઈ દરવાજે ઊભા હતા કે ભાઈ રહ્યો એટલે બોલો લારી લઈને ઉપર્યું એને એમ કે બકાલું લેવું હોય છે તો એ રૂમમાં ગયો અને બહાર નીકળીને હો રૂપિયાની નોટ આપી કે તારું પાસ આલે આ હો રૂપિયા ચાનો કપ પડ્યો છે ટેબલ ઉપર ટીવીમાં સમાચાર જો હું એક આ લારી લઈને ચક્કર મારી લઉં તો બોલો કે આ શાકભાજીવાળો હું નથી કે તો તો કે એ તો એ મારા ઘેરે બેઠો હા હું એ કે ચક્કર મારવા નીકળો છું બહાર નીકળવાના બાના બહુ હતા હા ઘણાને રોકીને તો સીધા પોલીસવાળા સામેથી કહેતા દવા લેવા નીકળ્યા છો ને જેને પૂછો એને ક્યાં જાવ કે દવા લેવા અને કોરોના વાયરસમાં બન્યું એવું કે કોરોના મહામારીમાં કે આપણે દિવાળીએ નાના નાના લવિંગિયા ફટાકડા ફોડતા હો ફોડતા હોય એમાં કોઈ બાજુવાળો આવી અને હૂતળી છાપ ફોડે ને એટલે ઓલો અવાજ દબાઈ જાય એમ કોરોના વાયરસ આવ્યો ને ત્યારે નાના નાના રોગ હતા ને હાથાના વાન માથાના દુખાવાન મગજનું ટેન્શન ટેન્શન એ બધા ચડાકા થંપી ગયા હા ગમે એ દવાખાને જાવ ને તો ડોક્ટર સાહેબ ન હોય કમ્પાઉન્ડર હોય કે ભાઈ કામ હોય તો સાહેબને ફોન કરું તી આવે બાકી તો સાહેબ અહીંયા મારા હમું બેહી બે થાકી ગયા શું કામ કે આ લોકડાઉનમાં કોઈ બહાર નીકળ્યા નહીં બહારનું કાંઈ જઈમાં નહીં એટલે બીજી બીમારીઓ હતી એ આપોઆપ બંધ થઈ ગઈ એક ભાઈ છાપું વાંચતો હતો તો છાપું વાંચતા વાંચતા આમ જોયું તો એક દાદા બાજુ ઊભા હતા તો કે હું આ છાપામાં છે ક્યાં કોરોના વાયરસનું એ ક્યાં ચીનનું લાંબુ ટકે નહીં બોલો કે ભાઈ આને ટકડવાની વાત નથી કાટવાની વાત છે તમે જોવો આપણે ઘણી હરીફાઈ થાય રેસ થાય તો એ રેસ ઘોડાની રેસ હોય બળદગાડાની રેસ હોય દોડવાની રેસ હોય કે તરવાની રેસ હોય કે પહાડ ચડવાની રેસ હોય એમાં જે ઝડપ રાખે દોડે અને સૌ પહેલાં આગળ નીકળી જાય ને એનો વિજય થતો હોય છે પણ આ જિંદગીમાં આજ પહેલી એસી રેસ હોગી જીસમે રૂકને વાલે જીતેગા આ એક રેસ એવી છે કે આમાં જે ઘરમાં રહ્યા ને એ જીતી ગયા અને એટલે વડીલો કહેતા લોકડાઉનમાં એ કે જીવવું હોય તો ઘરમાં મરો ઘરમાં કારણ કે ઘરમાં રહીએ ને હા એ જીવી જાય આ આ વસ્તુ વિચારવા જેવી છે આ ઘણા વડીલો એવા હરા દેતા કે મરો મરો કોઈ નો મરે તે દી એટલે આ દુનિયામાં કોઈ ન મરે એવું કોઈથી બને જ નહીં એટલે એ હરાપ નહીં એનો આશીર્વાદ હતો કે તમને કોઈથી વાંધો ન આવે હા લોકડાઉનમાં એક બેન બાજુવાળા બેનને કહેતા હતા એ કે ભાઈ આ લોકડાઉન પૂરું થાય ને એટલે બે અઠવાડિયે મારા બાના ઘેરે વયું જવું છે અને આરામ કરવો છે તો એનો પતિ હાફળી ગયો તો કે અત્યારે શું કરશ તું હા અને લોકડાઉનમાં ક્યાંય બીડી મળે નહીં ફાકી મળે નહીં ગુટકા મળે નહીં તમાકુ મળે નહીં અને માણસો એવા હેરાન થઈ ગયા હા એક દાદા તો છાપામાં પ્રધાનનો ફોટો જોઈને કહેતા હતા એ કે અમારી સહનશક્તિની કાંઈક હૈદ હોય કે નહીં એકલા એકલા છાપામાં પ્રધાનનો ફોટો જોઈને વાત કરતા હતા એ કે તમે નોટબંધી કરી કોઈ હું કાંઈ ન બોલ્યો કે ભલે કરી એમાં કાંઈ વાંચો નહીં ક્યારેક આવું બનતું હોય નોટબંધી કરી તોય હું કાંઈ ન બોલો નહીં જેવી વસ્તુમાં જીએસટી આવી તોય હું કાંઈ ન બોલો હા પણ હવે આ બીડી બંધ કરી હવે જ થાય છે હવે અમારે તો બીજું શું કરવું અમારે ચોકલેટ તો ચૂસાય નહીં હા એક ભાઈને પોલીસ પકડીને લઈ જતા હતા એમાં બે માણસ જોઈ ગયા એ બે પાછળ આલવા મળ બે બીજા જોઈ ગયા એ હાલવા મૈા ને ઓલાને પોલીસ સ્ટેશને લઈ ગયા ને ત્યાં બહાર પચા હો માણા ભેગું થઈ ગયું ને પોલીસવાળાએ ઓલા પાસે દારૂની બોટલ નીકળી એ માથે મૂકી બે તેની જોડી બીડી મૂકીને બે તેણી ફાકીયું મૂકીને ડોકમાં પાટી નાખી અને એનો ફોટો લેવડાવતા હતા તો એમાં એક પોલીસ બહાર નીકળ્યો તો માણસો જાદા ભેગા થઈ ગયેલા હો દોઢસો માણસ એટલે કે આ પોલીસ કે આ હું કોઈ મોટું માથું છે કોઈ રાજકારણી છે તો આટલા બધા માણસો માણસો એને છોડાવવા આવ્યા છો તો એક ભાઈ કે ભાઈ અમે એને ઓળખતા નથી અમે તો એટલે અહીંયા પાછળ આવ્યા છે કે આ ક્યાંય જળતું નથી ને આ ક્યાંથી લાવે હા એક ભાઈ તો ભગવાનને પ્રાર્થના કરતો હતો કે હે પ્રભુ આ કોરોના મહામારીમાંથી અમને બચાવવા માટે તમે નહીં આવો હા તમે બોયલા છો ધરતી ઉપર અધર્મ વધી જાય ક્યારેક બહુ કષ્ટ પડે લોકોને કોઈ મહારોગ આતો ફરી જાય તેની હું ધરતી ઉપર અવતાર લઈને આવીશ હે પ્રભુ આ કોરોના મહામારીમાંથી બચાવવા તમે અહીંયા નહીં આવો તો ઉપરથી આકાશવાણી થઈ કે હું તો ઘણા રૂપ લઈને આવ્યો તારી પાસે કેમ તો કે હું પોલીસનું રૂપ લઈને આવ્યો ડોક્ટરનું રૂપ લઈને આવ્યો સફાઈ કામદારનું રૂપ લઈને આવ્યો હું પત્રકારનું રૂપ લઈને આવ્યો હું મીડિયાનું રૂપ લઈને આવ્યો હા તોય તું સમજો જ નહીં હા તો કાંઈ તું અર્જુન તો નથી તને મારા વૈરાટ રૂપના દર્શન કરાવું છાનું મોનો ઘરમાં રે ઘરમાં રે હા અને માણસને ના પાડો એ પહેલાં કરે તમે એમ કહો ને કે અહીંયા ન નીકળવું આ જગ્યાએ ન જાવું નિયા પહેલાં જાય હા એ કે ન્યા શું હોય છે કીધું ભાઈ નિહા કાંઈ ન હોય ન જવું ન જાવું એક ભાઈને એક્સિડન્ટમાં પગ ભાંગી ગયેલો એમાં એ દવાખાને ગયો તે ડૉક્ટરે ઓપરેશન કર્યું હળિયો નાખ્યો અને પછી એને રજા આપી કે વીસ દિવસ પછી તમે ચાલવાનો પ્રયત્ન કરજો ધીમે ધીમે હાલશો ને મેળે આવી જાય એમાં એને રજા દીધી અને બીજે દિવસેથી લોકડાઉન થયું તો વીસમે દિવસે એને ઓર્થોપેડિક સર્જનને ફોન કર્યો કે વીસ દિવસ થઈ ગયા છે હવે ચાલવા માટે મારે શું કરવું તો ડૉક્ટર સાહેબે જવાબ આપ્યો કે તમે ઓકરનો સહારો લઈ શકો છો તો એ લોકો કે ઓકર આલેક જૂની ઓકર હવે આ ઘોડીનું કહેતા હતા અને આને પીવાની વાત કરી નહીં એલા કીધું રહેવા દો એમ આ સવાર મેં એક ભાઈ આમ દરવાજો ખોયલો ને તો હા મેં કૂચરું ઊભું હતું તો કે હૈડ તોય કૂચરું આમ રહ્યું હૈડ તો કૂચરું બોલ્યું કે ભાઈ હું તો કાંઈ મારે કાંઈ તારી પાસે ખાવું નથી કાંઈ હું તો પૂછવા ઊભું છું શું છે તો કૂચરું બોલ્યું કે આ લોકડાઉન બધું કેદી પૂરું થાય તું તારે લોકડાઉન ને હું લેવા દેવા ઉપડીને આથી તને હું ફેર પડે તો કુઈતરું ઊભું કે ફેર કેમ ન પડે ભાઈ બે મહિનાથી અમે કોઈને નથી હા અને અમારી પેટી કરડતા ભૂલી જાય ફેર તો પડે ને હવ ને હવ ના સમાજની પડી હોય હા આપણા રાજકોટમાં એક દી કૂતરા બધા પેગા થયા આ લોકડાઉનમાં તો હોપ પડી ગયેલો ક્યાંય તમને માણસ જોવા ન મળે કુઈતરા બધા ભેગા થયા હતા એક કુતરો ક્યાં આ હું ગામમાં કીડે કીડે મરણ્યા થઈ ગયા છે કોઈ માણસ દેખાતું નથી તો બીજો કુતરો કે કોડે એવું ન હોય કે મરણ્યા થઈ ગયો હોય તો શમશાન યાત્રા તો નીકળે કે ન નીકળે શમશાન યાત્રા કોઈ નીકળી તો કે ના પણ કે માણસને ગમે એ કોળાના મૂંઝવણ આવી ગઈ છે એ ફાઈનલ વાત છે માણસ મૈરા નથી પણ મુંજાણા છે હો ટકાની વાત છે અંકા આ આપણા રાજકોટવાળા એ કે અડધી કલાક કીરે પગ વાળીને ન બેહે કીરે ગયું એવો તરત પાછો નવો કોટ પહેરીને હા હા કરીને બહાર નીકળી જાય એના બદલે એ કે દેખાતા નથી આ પાણીપુરીવાળાને તમે જોવો બધું હંકે લઈ ગયું એ કે હેઠવાળા ઉપર આપણા સમાજનું ભરણ પોષણ થતું હતું હા એના બદલે એ કે કીડીઓને ખાવા કાંઈ ન રહ્યું પછી ક્યાં વાત કાંઈક છે ખરો તો એક કૂતરો કે ભાઈ આપણા શેરમાં છે એવું નહીં કે ગામડેથી મારી માસીનો દીકરો કાબરો આવ્યો હતો મેં એ કાબરાને પૂછ્યું કે અમારે તો અહીંયા બધો હોપો પડી ગયો છે તમારે ગામડે તો વાંચો નથી ને તો એ કાબરો કે ભાઈ અમારે અહીંયા ઝાપે જઈડ્યા પર આવ્યા છે આ ડાળ કોઈએ ટ્રેક્ટર રાખ્યા છે ને મેટાડોર રાખ્યા છે ને બોલો હા એ કે ગામડામાં હોપો પડી ગયો છે એટલે હકીકતમાં કાંઈક છે એ ફાઇનલ વાત છે હવે તો આ બધા માણસો બહાર નીકળે ને કાંઈ વાત કરે તો આપણને ખબર પડે હવે આપણે તો કોઈ પડ્યા કહીએ નથી નકરે કોઈક છાપ્યું છાપવાનું કા કરે તો એ વાંચી લે કાને હું તકલીફ છે હા પણ માણસ મૈરા નથી હું છે એ હો ટકાની વાત છે આમ તો હકીકતમાં દરવાજો એક ભાઈએ ઉઘાડ્યો તો એક પક્ષી બેઠું હતું અને પક્ષીએ કટાક્ષ કર્યો કે ભલા માણસ આ બે મહિના લોકડાઉનમાં તમારા જ ઘરમાં તમે પૂરાઈ રહ્યા અને બે મહિનામાં તમે થાકી ગયા તો આમાં ઘણા માણસો પક્ષીને આખી જિંદગી પિંજરામાં પૂરે છે એની વેદના શું હોય છે એનો તમને કાંઈ અહેસાસ થયો ખરો કોઈ દી અને એટલે આપણે કવિ પ્રદીપે લખ્યું છે પિંજરે કે પંછી રે તેરા દર્દ ન જાને કોઈ એટલે હકીકતમાં માણસને તકલીફ પડી છે ને એમ પશુ પક્ષીને તકલીફ પડી છે નથી પડી એવું નથી પણ પ્રકૃતિને ખોળે રે એને બહુ વાંચો નથી આવતો આ કોરોનાથી બીવાની જરૂર નથી પણ સંભાળીને રહેવાની જરૂર છે આ ખો ટકાની વાત છે આ આપણે તમે જુઓ લોકડાઉનમાં કોઈ બકાલું લેવા જાય દૂધ લેવા નીકળે કોઈ દવા લેવા નીકળે જરૂરી કામ હોય તો સવારમાં નીકળતા પણ દુકાન હોય ત્યાં પણ ગોળ ચક્કર કર્યા હતા કુંડાળા કર્યા હતા સરકાર શ્રીના નિયમ મુજબ કે ભાઈ આ ચક્કરમાં એક મીટરની દૂરી એટલે એક મીટર છેતું બધાય ઊભું રહેવાનું તો એક ભાઈ ત્યાં દુકાને કુંડાળામાં ઊભો હતો ને એ કે પેલા આપણે બધાને કુંડાળે નાખ્યા હવે ભગવાને આપણને કુંડાળામાં રાખ્યા બધા એક ભાઈ હવારમાં દરવાજો ઉકાળીને આમ બહાર નીકળો તો એના ઘરની આગળ કુંડાળા ચક્કર તાણેલા તો ત્રણ જણા હાથમાં થેલીયું લઈને ઉપેલા એ કે આઈ છે ને સહાય મળે છે બોલો કે ભાઈ આઈ સહાય ભાઈ કાંઈ નથી મળતી એ કે તો પણ કે અહીંયા ચક્કર તો તાણે હવે કે છોકરા હા જે રમતા હોય છે તમે તમારું કામ કરો ને બે મિત્રો ભેગા થયા અને વાતો કરતા હતા એ કે પોલીસ અને ડૉક્ટર એમાં મોટા ઘણો તફાવત તો એ લોકો કે કેમ તો એનો મિત્ર કે આપણે દવાખાને જાય તો ડૉક્ટર સાહેબ આપણને પૂછે હા ડોક્ટર એ કે ભગવાનનું રૂપ છે કેમ કે આપણે દવાખાને જાય ને તરત પૂછે કે ગઈકાલે તમે આવ્યા ક્યાં ખંપે આપણે ઇન્જેક્શન દીધું હતું તો આપણે કહે કે જમણા ખંપે તો ચાલો આજે ડાબા ખંપે દઈ દે અને પોલીસવાળા જ બહાર નીકળ્યા નથી ને કાંઈ ધોકા માર્યા નથી પૂછતા નથી કે કાલ નીકળ્યો તો કઈ સાઈડ માર્યો તો એ ડૉક્ટર સાહેબ ક્યારે વાત કરતા હતા કે સરકાર એક સૂચના છે એ કે આ લોકડાઉનમાં કોઈ પોલીસ સ્ટાફ હોય કે ડૉક્ટર હોય કે સફાઈ કામદાર હોય કે સરકારી કર્મચારી હોય એના ઉપર કોઈ પણ માણસ હાથ ઉપાડશે કે એની સાથે માથાકૂટ કરશે ને તો ગંભીર ગુનો ગણવામાં આવશે ત્યાં ડૉક્ટરના પત્ની બોલ્યા એ કે આ કાયદો હોસ્પિટલ પૂરતો છે હા લોકડાઉનમાં એક ભાઈ કેરે હવારમાં ટીવી જોતો હતો તે ટીવીમાં રાશિફળ આવે કે આ ધન રાશિને આમને મકર રાશિને આમને વૃષભ રાશિને આમને હા એમાં ટીવીમાં એ રાશિફળ જોતો હતો ને એમાં એની રાશિમાં એ ઓલું બોલ્યો કે આજે તમારી રાશિમાં પ્રવાસના પ્રબળ યોગ છે થઈ ગયો કે અત્યારે બહાર રોકવું નથી કટાતું અને આ પ્રવાસના પ્રબળ યોગ છે તો હું પોલીસની ગાડીમાં જવાનું થાય એકસો આઠ આવશે રાશિ છે એ તમારું કર્મ કેવું છે એના ઉપર કામ કરે છે રાવણ અને રામ બે ની એક રાશિ હતી હા જીવનમાં માણસનું કર્મ અને આ જિંદગીમાં જમા ઉતાર છે ઘણીવાર તમને એમ થાય કે આ માણસ કામ નથી કરતો ને જલસા કરે આટલા પૈસા એને મળે છે તો કદાચ આગલા પવ એના રૂપિયા ત્યાં રહી ગયા હોય એટલે એને મળતા હોય હા અને ઘણીવાર એમ થાય કે આ માણસે કામીને ભેગું કર્યું ને ઓલો ફલાણો માણસ લઈ ગયો ને હવે દેતો નથી તો કદાચ એ ઓયલા પવમાં આ લેવો હોય હા ઓલા પાસેથી આમાં જમા ઉતાર્યો આ ઈશ્વરની રચના છે એટલે આ તો દાંત કાઢવાની વાત કરું છું એને માપવાની કોશિશ ન કરાય માણી લેવાય આમાં શું આવે છે હા એ આપણને ખબર જ નથી એટલે આપણે તો ભગવાનને વંદન કરાય એના દર્શન કરાય પણ આ શું હોય છે ને આ શું નહીં ને એવી તપાસ ન કરાય વંદન કરી લ્યો ભગવાને જેવો સમય આપ્યો હોય એ સમયને તમે સ્વીકારી લો તો કોઈ દિવસ વાંચો આવશે નહીં એકદી એક બેન એના પતિ પાસે જઈને રહ્યા પાણીનો લોટો ભરીને તો ઓલો રાજી થઈ ગયો કે વગર માઈ ગયા અને આ લોકડાઉનમાં પાણી આપ્યું એમ કારણ કે આ દોઢ બ બે મહિના ભેગા રહ્યા નહીં જાજા પાઈ ગયા જ પકડી ગયા હોય એના બદલે દોઢ મહિનો થઈ ગયેલો લોકડાઉન તો કે લ્યો તમે પાણી પી લે હોય કે એટલે ઓલે પાણી પીધું તો પાણી પીને લોટો હાથમાં આપ્યો એટલે એની પત્ની બોલી કે આ લોકડાઉન કેટલુંક લાંબુ ખેંચ છે તો એનો ઘરવાળો કે એ ખેંચ છે કે નહીં બાકી આ નાઈટ ડ્રેસ લાંબુ નહીં ખેંચ કારણ કે ઘણા એને પછી નાઇટ ડ્રેસને દિવસમાં જ ધભાઈ જાય એમને એમ વી દીવ દી હવે દી ડ્રેસ છે કે નાઈટ ડ્રેસ છે એ ખબર પડવાનો દીદી કપડું એનો એ છે તમે દિવસે પહેર્યું છે કે રાતે પહેર્યું છે હા એના ઉપર એનો આધાર દે છે આમ તો નોટબંધીમાં જેટલા પુરુષો એની પત્ની પાસેથી બચતના રૂપિયા પડ્યા હતા એ બદલાવ લઈ ગયા અને પાછા નથી આપ્યા ને એ બધા પતિ દેવો અત્યારે લોકડાઉનમાં ઘરકામ કરી અને હિસાબ ચૂકતે કરી રહ્યા અહીંયા દેર છે મિત્રો અંધેર નથી અને કોઈ વસ્તુ કાયમી નથી કૌરણ કવિએ લખ્યું છે કે કબહુક ધર પર મહ મહલ નહીં ધર ધરપર અરે કબહુક તરવર પત્ર પત્ર નહીં કબહુક તરવર કબહુક સર્વર નીર નીર નહીં કબહૂક સર્વર અરે કબહુક નર ઘર લક્ષી લક્ષી નહીં કબુક નર ઘર કૌરણ કહે ચેતો સકલ અચલ દિશે ઓ અચલ નહીં અચલ હરી એક વર કોઈ વસ્તુ કાયમ નથી આ ધરતી ઉપર ક્યારેક મહેલ હોય ક્યારેક ન પણ હોય અરે ક્યારેક ઘટાટુક ટોપ વૃક્ષ હોય પાંદડાથી ફળ ફૂલથી ઘેખુર વૃક્ષ હોય પણ પાનખર ઋતુ આવે તો ક્યારેક એમાં પાન ન પણ હોય કબહુક ધરપર મહલ મહલ નહીં કબહુક ધરપર અને કબહુક તરવર પત્ર પત્ર નહીં કબહુક તરવર ઝાડવામાં ક્યારેક પાન હોય ક્યારેક પાન ન હોય અરે કબહુક સરોવર નીર ક્યારેક બારે મેઘ માથે ખાંગા થયા હોય અસાત ગભૂબીએ લુંબીએ અંબર વદળ બેવડ ચોવડીએ મોહલારમાં મહેલીએ લાડક હેલીએ નીર છલે ને જલે નળિયમ ઇન્દ્ર ગાજ અગાજ કરે ધર ઉપર અમ નૈયા સુર ઉભર્યા અજમાલ નથું તણા કુંવર હાલણ સોય તણી રથ સંભર્યા મને સોય તણી રથ સંભર્યા ક્યારેક ચોમાહામાં બધા નદી નાળા હોકરા તળાવો પાણીથી ભરપૂર હોય અને ઉનાળો આવે ને તો ક્યારેક પાણી જોવા ન પણ મળે કબહુક સરોવર નીર નીર નહીં કબહુક સરોવર અરે કબહુક નર કર લક્ષી લક્ષી નહીં કબહુક નર કર ક્યારેક માણસના કિરે લક્ષ્મીજીની એટલી બધી કૃપા હોય સમૃદ્ધિ અને દહકો ટકર લઈ ગયો હોય તો ક્યારેક એવો દિવસ આવી જાય કે એના ઘરમાં ખાવા લોટ ન રહે કબહુક નરકર લક્ષી લક્ષી નહીં કબ નર કર ક્યારેક લક્ષ્મી હોય ક્યારેક ન હોય પણ કૌરણ કહે કૌરણ કવિ એમ કહે છે કે ચેતો સકલ હે સૃષ્ટિના લોકો ચેતો અચલ દિશે ઓ અચલ નહીં આ તમને દેખાય છે કાયમ નથી અચલ તો કે અચલ હરી એક નામ વર ભગવાનનું નામ જ અચલ છે એટલે પૂજ્ય નારાયણ સ્વામી સાખી બોલતા કે નામ સમોવળ કો નહીં તપ નામે નામે પાતક તારા રોગ રામ નામની ઔષધિ ખરી નીતિશે ખાય અંગ પીળા વ્યાપે નહીં અને મોહ રોગ મટી જાય આ કોરોના વાયરસ ની અસર થોડીક થઈ છે પણ એમાં ચિંતા કરવા જેવું નથી ઈ કાયમ નથી આજનો જે આ એપિસોડ છે એ માત્ર ને માત્ર આપણા ચાહકોને આપણા વડીલોને આપણા બાળકોને આપણા યુવાનોને એને આનંદ કરાવવા માટે થઈને આ એપિસોડ અમે રજૂ કર્યો છે યાદ રાખજો બધા કે સરકાર સૂચના મુજબ બધાએ રહેવાનું છે ઘરમાં રહો સુરક્ષિત રહો આપ સુરક્ષિત તો પરિવાર સુરક્ષિત આપ સુરક્ષિત તો આખો દેશ સુરક્ષિત જય ભારત जय हिंद इन एसोसिएशन में राम ऑडियो आवाज जोक्स माटे सब्सक्राइब करो यूट्यूब चैनल राम ऑडियो जोक्स राम ऑडियो